ગુડ આફ્ટરનૂન ધોરણ બેના વિદ્યાર્થી મિત્રો, આજે તમારે કલોલ વિષયમાં તમારી સ્વાધ્યાય પોથી ઉપર જે પેજ નંબર 9 આપેલું છે એના ઉપર 9મો પ્રશ્ન છે કે યોગ્ય પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો, તો એ પ્રશ્ન આજે આપણે કરીશું. તો હવે એમાં શું આપેલું છે, તમને ખાલી જગ્યાઓ પૂરવાની છે અને અહીંયા તમને એના અલગ અલગ વિકલ્પો આપેલા છે, એટલે આમાંથી વિકલ્પ પસંદ કરી અને આ ખાલી જગ્યામાં જે યોગ્ય વાક્ય બનતું હોય, બંધ બેસતું વાક્ય બને એવી રીતે આપણે ગોઠવવાનું છે. વાસળીવાળાએ પહેલી વખત ખાલી જગ્યા વગાડી ત્યારે ગામના બધા લોકો ખાલી જગ્યા તેની પાછળ ચાલ્યા. હવે ઓપ્શન શું છે, ઉંદરો, છોકરાઓ અને વાસળી. તો પહેલાં આપણે ઉંદરો મૂકી છે કે વાસળીવાળાએ પહેલી વખત ઉંદરો વગાડી, એવું તો ન આવે. તો વાસળીવાળાએ પહેલી વખત છોકરાઓ વગાડી ન આવે તો વધુ શું, વાસળી. તો આપણે અહીંયા લખશું વાસળી. પછી હવે આખું વાંચીએ આપણે, વાસળીવાળાએ પહેલી વખત વાસળી વગાડી ત્યારે ગામના બધા ઉંદરો આવ્યા હતા કે છોકરાઓ આવ્યા હતા. તો પહેલી વખત ઉંદરો આવ્યા હતા. તો અહીંયા આપણે લખશું ઉંદરો. હવે આખું વાક્ય વાંચી કે વાસળીવાળાએ પહેલી વખત વાસળી વગાડી ત્યારે ત્યારે ગામના બધા ઉંદરો તેની પાછળ ચાલ્યા. હવે બીજું વાક્ય, ઉંદરોને ખાલી જગ્યામાં લઈ જનાર વાસળીવાળાને ગામના લોકોએ ખાલી જગ્યા રૂપિયા આપ્યા નહોતા. તો હવે ઉંદરોને તળાવમાં નહોતા લઈ ગયા, એટલે તળાવ તો આવશે નહીં, હજાર નો આવે તો શેમાં લઈ ગયા હતા, તો નદીમાં. તો હવે પાછું આખું વાક્ય વાંચી, ઉંદરોને નદીમાં લઈ જનાર વાસળીવાળાને ગામના લોકોએ કેટલા રૂપિયા આપવાના હતા, તો કે હજાર રૂપિયા. હજાર રૂપિયા આપ્યા નહીં. પછી વાસળીવાળો ખાલી જગ્યા વચ્ચે ઊભો રહ્યો અને વાસળી વગાડવા લાગ્યો. વાસળીવાળો ખેતર વચ્ચે ઊભો રહ્યો હતો, તો કે ના. પછી વગાડવા લાગ્યો એ તો આવે નહીં, તો કેની વચ્ચે ઊભો હતો, તો ગામની વચ્ચે. તો વાસળીવાળો ગામ વચ્ચે ઊભો રહ્યો ને વાસળી વગાડવા લાગ્યો. પછી પાછી ચોથી ખાલી જગ્યા, વાસળીવાળાએ બીજી વખત ખાલી જગ્યા વગાડી ત્યારે ગામના બધા ખાલી જગ્યા તેની પાછળ આવ્યા. તો વાસળીવાળાએ બીજી વખત શું વગાડી, તો કે વાસળી વગાડી. તો અહીંયા આપણે લખશું વાસળી. ત્યારે ગામના બધા ઉંદરો તો પહેલી વખત આવ્યા હતા, તો બીજી વખત કોણ આવ્યું હતું, છોકરાઓ. તો અહીંયા આપણે લખી છોકરા. તો હવે આખું વાક્ય વાંચી, વાસળીવાળાએ બીજી વખત વાસળી વગાડી ત્યારે ગામના બધા છોકરાઓ તેની પાછળ ચાલ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, તમારી જે પાઠ્યપુસ્તક છે એમાં જે પેજ નંબર 6 છે એમાં 7મો પ્રશ્ન એ જ છે, તો આપણે એ પણ તેની સાથે સાથે કરી લેશું. પણ આમાં એક છે કે આપણને જે ઓપ્શન આપેલા હતા સ્વાધ્યાય પોથીમાં, આમાં એ ઓપ્શન આપેલા નથી. તો એ કરીએ આપણે કે વાસળીવાળાએ પહેલી વખત વાસળી વગાડી ત્યારે ગામના કોણ પાછળ એની આવ્યું હતું, તો એમાં આપણે લખશું ઉંદરો. હવે બીજો પ્રશ્ન શું છે કે વાસળીવાળાએ બીજી વખત વાસળી વગાડી ત્યારે તેની પાછળ, તો અહીંયા જો કોણ આવ્યું હતું, એટલે એ આપણે પૂછ્યું છે. તો એમાં આપણે શું કરશું કે વાસળીવાળાએ બીજી વખત વાસળી વગાડી ત્યારે બધા ગામના છોકરાઓ તેમની પાછળ ચાલ્યા, એટલે અહીંયા આપણે શું લખવાનું છે, ચાલ્યા. પછી ઉંદરોને ખાલી જગ્યામાં લઈ જનાર વાસળીવાળાને ગામના લોકોએ ખાલી જગ્યા રૂપિયા આપ્યા નહીં. તો ઉંદરોને કેમાં લઈ ગયો હતો એ, તો કે નદીમાં. તો લઈ જનાર વાસળીવાળાને ગામના લોકોએ કેટલા રૂપિયા આપવાના હતા, હજાર રૂપિયા. તો હજાર રૂપિયા આપ્યા નહીં. હવે આપણું લેસન થઈ જાય છે પૂરું.